જલ્દી ગેમ પતાવજો, મારે મંદિરે જવાનું છે પંચાયત કરવા. મમ્મી મંદિરે જાય અને મોહનજી મળે ને તેમને પૂછી લેજે કે વડ સાવિત્રીનું વ્રત એક્ઝેક્ટલી કયા દિવસે કરવાનું છે, સોમવારે કે મંગળવારે. તારે શું કામ કરવું છે વડ સાવિત્રીનું વ્રત? સિરિયલોની બધી હિરોઈનો કરે છે ને એટલે. અને કેમ, એમના લાંબા આયુષ્ય માટે મારે પ્રાર્થના ન કરવાની હોય? જ્યારથી લોકલ ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થવા લાગ્યા છે ને ત્યારથી મને તો બહુ બીક લાગે છે. મમ્મી તને ખબર છે, એ બિચારા શેર બજાર જવા માટે હંમેશા ફર્સ્ટ ક્લાસમાં જ જાય છે. હા ને, ખાલી 11મી જુલાઈએ ન ગયો હશે. આપણા નસીબમાં 5 લાખ રૂપિયા નહીં હોય, બીજું શું? શું બોલે છે? એ તારે કાંઈ વ્રત કરવાની જરૂર નથી, કંઈ નહીં થાય તારા એ કાળા કાગડાને. ઇન્દુ એરિયાના એકથી એક ચડિયાતા છોકરા તારી પાછળ ગાંડા હતા, પણ તું ગાંડી કાળું રીંગણું ઉપાડીને લઈ આવી. અરે ટુલેટના અજવાળા ભાઈ પડછાયા જેવો દેખાય છે, હું નાઇટ લેમ્પમાં તો દેખાતોય નથી. મમ્મી તું આ શું બોલે છે? એ સાંભળશે તમને કેટલું ખરાબ લાગશે, દિલના કેટલા સારા છે બિચારા, અને એ બધું પડતું મૂક. તું મને એ કે તારે આ બૂટઘર ખરીદ્યું છે 3.5 લાખ રૂપિયાનું છે. હા હા, અમે ચોપાટી તો છે મારી પાસે, લાવ લાવ. હિન્દુ મોજા ક્યાં છે? દરિયામાં. એ સરદાર સરોવર, હું દરિયાના મોજાની વાત નથી કરતો, પગમાં પહેરવાના મોજાની વાત કરું છું. પપ્પુ ડાર્લિંગ, આ શું તમે સવારના પોરમાં મોનોપોલી રમત લઈને બેસી ગયા છો? હા, અને મમ્મી હમણાં બૂટઘર પણ ખરીદી લીધું. બોલો. સરસ, ક્યારે શિફ્ટ થાવ છો? ના, સરસ એરિયા છે, ત્યાં તમને પાડોશમાં હેંગિંગ ગાર્ડનના વાંદરાઓની કંપનીએ મળી રહેશે. ઇન્દુ એમને કહી દે, અત્યારે હું ઓલરેડી ગોરિલા વાંદરાની કંપનીમાં જ છું. મમ્મી આ શું બોલે છે તું? પપ્પુ પપ્પુ મમ્મીની વાત માટે આઈ એમ સોરી. હા ને, બોલવા દે બોલવા દે. હાઉ સ્વીટ, કન્ટિન્યુ. આ બધા જ વિશેષણોનું હું એક લિસ્ટ બનાવી રહ્યો છું, અને તમે જ્યારે મરશો ને ત્યારે તમારી મૃત્યુ નોંધમાં આ બધા જ વિશેષણો છપાવીશ. ગોરિલાના સાસુ, કાગડાના મધર ઇન લો, આ કાળા રીંગણાને વિલાપ કરતો મૂકીને નર્ક લોક સીધાવી ગયા છે. નર્ક લોક ના કહેવાય, સ્વર્ગ લોક લખાવવું તો પડે કે નહીં?
અરે આને તો નર્ક માટે કોક મિનિસ્ટરની લાગવગ લગાડવી પડશે. જો જો ઇન્દુ તારી માં માટે શું શું બોલે છે, આવા સંસ્કાર આપ્યા છે તમારા મા બાપે તમને? અરે મારા મા બાપના સંસ્કાર અને ઇન્દુના પ્રેમને કારણે આ દિન સુધી હું ચૂપ બેઠો છું. ઇન્દુ તને ખબર છે મારી બા મને હંમેશા કહેતી, જો ગુલાબને પામવું હોય તો કાંટાઓને સ્વીકારવા જ પડે. એટલે હું કાંટો તો તમે થોર. બસ એકબીજાના વખાણ કરવાનું બંધ કરો. સવારના પોરમાં કોઈ આવ્યું? ના, હવામાં ડોરબેલ વાગી. ફેકો આ પર્સ, સુતો ફેકો. રૂપિયા હોય તો ફેકો. મમ્મી હું ના આવું ને ત્યાં સુધી કઈ છૂટું નહીં ફેંકતી. ને પપ્પુ તમે ચૂપ રહો. આ પર્સમાં રૂપિયા નતા ને એટલે બચી ગયા. હા એક વાત કહું, તમને ડેન્ગુ થશે ડેન્ગુ. ખતમ હુઈ હો તો મેં કુછ અપની કહું? હા કે ભાઈ કે, અમારા બંને ની તુતુ મેમે તો હમણાં ખતમ થયા પછી જ ખતમ થશે. હું શું કામ ખતમ થાવ? ખતમ પણ થાવ તમે. ઇન્દુ શું થયું બાપુ? આજુ તારી માં જો તને જુવાન જોત વિધવા કરવાનો અરમાન સેવી રહી છે. મમ્મી શું થયું પણ? અરે ચા તમારા માટે નથી, બકુલ માટે છે. હા તો એને જ આપું તો થયું. ચાખી ને આપું. ચાખી છે. હા થેન્ક યુ. મને ચા પીવા દો અને તમે લોકો મોડું મીઠું કરો. એ હાઈલાઈટ શું થયું? એટલે તું પણ ગયો? એ ના બકા ના, લગન કરવાની ભૂલ ના કરતો. અને કરવા જોઈ લગન તો પહેલા ચેક કરજે, છોકરીની માં જીવે છે કે મરી ગઈ. મમ્મી તો છૂટું નહીં ફેંકતી. અને પપ્પુ તમે ડરો ને, મમ્મી તો ખોટી ખોટી હુલ મારે, કઈ સાચી થોડી મારે. કેમ મીઠાઈ? કારણ કે મેં આજથી મારું નામ બદલવાનું નક્કી કર્યું છે. કેમ? પણ તમારું નામ તો કેટલું સરસ છે, બકુલ. યા પણ આજથી મારું નામ મેં બકુલમાંથી કુકુલ કરી નાખ્યું છે. કે કે યુ કે યુ એલ કુકુલ. કક કેમ? અરે એકતા મેમ ને ખુશ કરવા. યુ મીન એકતા કપૂર? હા, એમને કેક શેક બહુ ગમે છે ને, એટલે મેં મારા નામમાં બે કે એડ કરી નાખ્યા છે. અને પપ્પુ જો જે એમની સિરિયલમાં મને મેઈન રોલ મળશે જ મળશે. સાલા ગધેડા, એકતાને કે અક્ષર બહુ ગમે છે તો એણે પોતાનું નામ એકતામાંથી કેકતા કેમ નથી કર્યું? એની પાછળ કપૂરનો કે છે જ ને, મારું તો નામ જ બકુલ વર્માવાળા હતું. તો હવે પુરુષ શું રાખ્યું? કુકુલ કૂતરાવાળા. મોડું મીઠું કરો. એ હા, હલો પીળા પેંડા, મમ્મી તારા ફેવરેટ. એકાદ રાખજે. હા આવી ગઈ હરક પદુડી. ક્યાં સુધી બીજાની મીઠાઈઓ ખવડાવ્યા કરીશ? કે પૂછીશ આમને? ઓ કાલા ખટ્ટા, તમારો ક્યારે વિચાર છે મીઠાઈઓ વેચવાનો? હા એટલે તમે પણ નામ બદલવાના છો? એ ના પાડ તારી માને કે સુચરિતાનું કુચરિતા બહુ ખરાબ લાગે. જો કે કેરેક્ટર સાથે જશે. હું મારા નામની નહીં તમારા કામની વાત કરું છું. આ લગ્નના 7-7 વર્ષ થઈ ગયા છે, હજી ઘરમાં ઘોડિયું નથી બંધાયું. બનવાના છો બાપ? તમે તો યાર ગેસ વાળાની દુકાને જઈને ગેસ વાળાને પૂછતા હો ને, કબ ભેજ રહે હો ગેસ કી કોઠી, એમ પૂછો છો. અરે તમારી દીકરી બાપ બનાવશે ત્યારે બની. ઓય ગેસ વાળો તો ગેસની ડિલિવરી કરી જાય, પણ ફોન કરીને બુક કરાવવાની જવાબદારી આપણી હોય. તે મારો ગેસ હું જ બુક કરાવીશ, પાડોશી નહીં આવે. તો પછી રિઝલ્ટ કેમ નથી? રિઝલ્ટ હા, આ લગ્નના 7-7 વર્ષ થઈ ગયા છે તો પણ હજી બાળ મંદિરમાં જ આટા મારો છો. પહેલા ધોરણમાં આવવું જ નથી. આ મારા લગ્નને 10 મહિના થયા ને, એ તો હિન્દુડી મારા ખોળામાં રમતી હતી. તે પહેલા ધોરણમાં જ રહ્યા ને, બીજામાં આવ્યા જ નહીં ને. શું થયું તું? સસરાજી કક્કો ભૂલી ગયા તા કે તમને બારાખડી ન આવડી? ચપ્પલ નહીં તો કે ને કે. અરે તમારા બંનેમાંથી કોઈને કઈ કહેવા જેવું નથી. કઈ જાતની વાતો કરો છો તમે લોકો? તમને શરમ નથી આવતી? તારી માને કે ને આખો વખત મારું રિપોર્ટ કાર્ડ જોયા કરે છે? તારી માર્કશીટ તો ચેક કરે. લે લેતી જા. મમ્મી પપ્પુ ઇઝ રાઈટ. એ શું ખોટું બોલ્યા? અને શું મમ્મી તું પણ? સિરિયલોની સાસુ વહુને મેણા મારતી હોય તું તારા જમાઈની પાછળ પડી ગઈ છે?
પપ્પુ પપ્પુ તમે મમ્મીની વાત સાંભળીને અપસેટ નહીં થતા હા પ્લીઝ પપ્પુ તમને ખબર છે તમે અપસેટ થાવ છો તો કેવા દેખાવ છો એકદમ ક્યુકીની બા જેવા પપ્પુ પપ્પુ તમે જોજો આપણા ઘરમાં પણ તમને પપ્પા પપ્પા કહેવા વાળું કોઈ જરૂર આવશે ઉપર વાળો ક્યાર સુધી મારી પ્રાર્થનાની અવગણના કરશે એક દિવસ એને પણ મારો ખોળો ભરવો જ પડશે ને પપ્પુ હું તમને પ્રોમિસ આપું છું હું તમને પ્રોમિસ આપું છું કે હું એક દિવસ તમને બાપ બનાવીને જ રહીશ પણ ત્યાં સુધી લોકોની વાતો આ કાનેથી સાંભળી અને આ કાનેથી બહાર કાઢી નાખવાની લે લે હજી ઉપરાણું લે એમાં જા કામચોર ચડી વાગ્યો છે અરે અત્યારથી દેવાનંદ કરતા મોટો દેખાય છે જલ્દી બાપ નહીં બને ને તો છોકરું મોટું કરતા નાખે દમ આવશે સાચી વાત છે આંટી એકે હંગલના હાથમાં એકે 56 આપો તો શું કામ નહીં એ આ આરડીએક્સ તે જિલેટિંગ સ્ટિક નહીં આ બાલાજીમાંથી ફોન છે બાલાજીમાંથી ફોન છે દેખાડો 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 અરે ફોનમાં એકતા કપૂર નહીં દેખાય દેખાડો 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 હલો હલો લિસન લિસન શૂટિંગ બાલાજી સ્ટુડિયોઝ સર મેરે પાસ કુર્તે પજામે કા સ્ટોક હે સર સર એક ઘંટે પહોંચતા હું સર જેમ માતા દી અરે ઇન્દો હા આદત પાડ આદત પાડ જોયો કેનો કમાલ તો જોયો નામ બદલું એમાં તો બાલાજી માંથી ફોન આવી ગયો છે ફોન ક્યુકી માં રોલ મળ્યો છે રોલ ક્યુકી સાસ ભી કભી બહુ દી માં રોલ મળ્યો તમને ગૂગલ કયો રોલ કયો રોલ એમાં એવું થવાનું છે કે તુલસી નો નવમો વાર મરી જવાનો છે હાય હાય કયા એપિસોડ માં મમ્મી તુલસી નો નવમો વાર પણ મરી જવાનો છે બોલ સાલી તુલસી છે કે ડાકર છ વર્ષમાં નવનો મિહિર ખાઈ ગઈ પપ્પો ચૂપ રહો તમે મને એ કહો કે તુલસીનો નવમો વર મરી જશે પછી બિચારી તુલસી શું કરશે દસમા લગન પપ્પો વાત કરી ના અરે તમે મને એ કહો ને કે તમને કયો રોલ મળ્યો છે અરે કહું છું જ્યારે તુલસીના વરની ચિતા સળગતી હશે ત્યારે તુલસી એ ચિતા સામે ઊભી રહીને પોતાના વરના ખૂની સાથે બદલો લેવાના સોગંદ ખાશે અને ત્યારે એક્ઝેક્ટલી એની પાછળ હું જ ભોઈશ પપ્પુ સલા ડાઘ્યા ડાઘુનો રોલ મળ્યો છે એમાં તો એકતાનું માગું આવ્યું હોય એમ હરખાય છે અરે બોલ ને કે તને જુનિયર આર્ટિસ્ટ હારે ટોળામાં ઊભા રહેવાનો રોલ મળ્યો છે જો ઓ કોલસાની ગુણી બોલો જાડી સુતર ફેણી તમને કોઈ ચિત્તાની સામે ટોળામાં ઊભા રહેવા બોલાવે છે હા તમે ચિંતા નહીં કરો તમારી ચિત્તા જ્યારે સળગતી હશે ત્યારે એ ટોળાનો આગેવાન હું જોઈ300 લિટર નું ફ્રીજ મફતમાં આવ્યું છે હું તને સમજાવું
મારા મારા સસરાજી છે ને એ મારી વાઈફને 12 વર્ષની મૂકીને પરલોક સીધાવી ગયા હતા. ત્યારથી મા દીકરીનું આ દુનિયામાં કોઈ હતું નહીં એટલે મારી વાઈફે લગ્ન કરવા માટે એક સ્કીમ બહાર પાડી. જેને પણ એનો હાથ જોઈતો હશે એને એની માનો સાથ કમ્પલસરી લેવો પડશે. એમાં હું ફસાઈ ગયો. પપ્પુ, પણ તે તો ભાભી સાથે એમની માના ઘરમાં આશરો આપ્યો છે ને તારા ઉપકારનો બદલો આવી રીતે ચૂકવે છે. જરૂર તારી કોઈ દુખતી રગ એમના હાથમાં હોવી જોઈએ. બે છે. એક તો એને ખબર છે કે હું મારી વાઈફ ઇન્દુને ખૂબ પ્રેમ કરું છું અને બીજી આ દિન સુધી હું બાપ નથી બની શક્યો. એ તું કહેતો તો હું કઈ હેલ્પ કરું? શેમાં? બાપ બનવામાં? એ નહીં. શું છે આજકાલ મેડિકલ સાયન્સ છે ને બહુ આગળ વધી ગયો. અરે ભાઈ, મારે કોઈ મેડિકલ કોઈ સાયન્સની જરૂરત નથી, બધું જ નોર્મલ છે. અને તેમ છતાંય સેફ્ટી ખાતર મેં મારા રિપોર્ટ્સ કઢાવવા માટે આપી દીધા છે. આજે સાંજે રિપોર્ટ્સ આવે એટલી જ વાર ખબર પડી જશે પ્રોબ્લેમ મારામાં છે કે જાડીની દીકરીમાં. જલ્દી કેમ ને મોડું થાય છે? આવી પપ્પુ, આ લો કેચ. તમારી વોટર બોટલ અને આ તમારું ટિફિન. પપ્પુ, મમ્મીએ ટિફિનમાં સરગવાની સિંગનું શાક મૂક્યું છે. હા, ખાઈ લેજો. બરાબર. પાછું આજે સરગવાની સિંગનું શાક. અરે તારી માં મને અઠવાડિયામાં 10 વાર સરગવાની સિંગનું શાક ખવડાવે છે. ચાલો, શાકમાં તો કે સરગવાની સિંગ, દાળમાં તો કે સરગવાની સિંગ, અરે ભાતમાં એ સરગવાની સિંગ બાફેલી પડેલી હોય છે. પરમ દિવસે ચાઇનીઝ બનાવ્યું હતું તો એમાંય સરગવાની સિંગ. મેં એને પૂછ્યું કે આ કઈ ડીશ છે તો મને કે ડ્રમસ્ટિક. અરે હવે તો હું રસ્તામાં જતો હોઉં છું ને અને સરગવાની સિંગ જોઉં તો મને ઉબકા આવે છે. બસ થયું, બહુ ખોટી ખોટી કટકટ નહીં કરવાની, ચૂપચાપ ખાઈ લેજો. અને જો બેગમાં શુગર ફ્રી નું પેકેટ મૂક્યું છે, કોફીમાં એ જ નાખીને પીજો. ડોક્ટરે પેટ ઘટાડવાનું કહ્યું છે ને. શું થયું? બાબુ પિકનિક ઉપર જતો ને એવો લાગે છે. શું તમે પણ કુકુલ? આલો તમારા કુર્તા પાયજામા. કોણ કુકુલ? શું તમે? હમણાં તો તમે એ નામ બદલ્યું ને. અરે હા હા હા. અરે તુમ્હારે સહસાન કા બદલા મેં કૈસી ચુકાઉંગા રી? ઇસ કુર્તે પાયજામે કો ડ્રાય ક્લીનિંગ કરવા કી રી? આવું બોલે, તમારો બેસ્ટ ફ્રેન્ડ છે ને. ના ના કુકુલ, તમે તમારા કુર્તા પાયજામા થાય એટલા મેલા કરો ને. આપણે વોશિંગ મશીન શું કામ વસાવ્યું છે? આને માટે? અરે યે હુઈ ના બાત, હમ દાગ લગાયેંગે રાબ મિટાયેંગી જેની. ચલ બાઈક કર, ચલ બાઈક કર, જલ્દી ચલ બાઈક કર. આવી રીતે બાઈક કરવાનું? આવી રીતે બાઈક કરવાનું? ઉભા રહો. આ અંદર શું કામ ગયા હશે? એ તો બહાર આવે ત્યારે ખબર પડે. આજે શૂટિંગ નો પહેલો દિવસ છે ને. પપ્પુ સાઈડ પર જાઓ. લો, શુકન કરતા જાઓ. અને સાંભળો, આજે શૂટિંગ પર બને એટલા ફોટા પાડી લેજો. શિટ, શું થયું? મારી પાસે તો કેમેરો જ નથી. આપણો કેમેરો તો બગડી ગયો, બગડી ગયો છે. આઈ એમ સોરી કુકુલ. ઇટ્સ ઓકે. તો મેં ચલું. ઇન્દુ? હા ભાભી. હા એ હા હા, શૂટિંગ નો પહેલો દિવસ છે ને, બિચારો બસ માં જશે. પપ્પુ, તમે એને રિક્ષામાં ડ્રોપ કરી દેજો. હા કુકુલ. યા, ઉભા રહો ઉભા રહો, પપ્પુ તમને રિક્ષામાં ડ્રોપ કરશે. અરે મેં ઇન્દુ. પપ્પુ પ્લીઝ. યુહુ, થેન્ક યુ. શું છે? મસાલો ઢોસો? ઓ કુકરી બારસ, રોટલી છે. રસ્તામાં કોઈ ગાય મળે ને તો ખવડાવી દેજો. બળદને ખવડાવીશ તો નહીં ચાલે. તમારા માટે નથી, તમારા માટે રોટલી ટિફિનમાં મૂકી છે. ગાય માતા રોટલી ખાશે, આશીર્વાદ આપશે તો મારી દીકરીના ઘરે પારણું બંધાશે. આજે સાંજે તમે ક્યાંય જવાના છો? ના. કેમ? બસ તો જતા પણ નહીં. કેમ? આજે હું છું અને તમે છો. બહુ બોલ્યા છે ને, બહુ સાંભળ્યું છે મેં આ દિન સુધી. આજે સાંજે હું બોલીશ અને સાંભળશે આ જાડી. કોણ જાડી? શું વાગ્યું? બચી ગયા.
નાની મને ખબર છે હવે ઘેર આવી જ રહેલો છું આઈ નો કે આજે તારી મમ્મી આપણે ઘેર આવવાની છે ઓફકોર્સ નાની આઈ નો તારી મમ્મી એટલે મારી સાસુ ઓહો આઈ મારી સાસુ સાલી બહુ ખતરનાક બાઈ છે બહુ લુચ્છી બહુ હરામિયા એકદમ હલકટ હા લેડી ડ્રેક્યુલા છે લેડી ડ્રેક્યુલા જલ્દી બોલ છેલ્લું છે એને પતાવીને આવું છું શું છે પણ એ કોણ છે એટલે મને કેમ ખબર પડે એક મિનિટ હોલ્ડ ઓન થોબડા પરથી કાર્ટૂન નેટવર્ક લાગે શું ફોન મૂકી દે નહીં ફોન મૂકી દે ઘડે હોલ્ડ ઓન બહુ ત્રાસ છે બહુ ત્રાસ છે મારી સાસુનો એટલો ત્રાસ છે ને હું તો કહું કે દુનિયામાં ત્રાસદાયક સાસુનો જો એવોર્ડ હોય ને તો મારી સાસુને જ મળે સવાલ જ એવો નથી થતો એના પર તો મારા સાસુની પહેલેથી જ મોનોપોલી છે મોનોપોલી છે બોલી પડ્યા અરે મારી સાસુ જેટલી ખતરનાક બાઈ કોઈ હોઈ શકે જ નહીં તને ખબર નથી એક્સચેન્જ કરવી છે આય રેડી ચાલ બોલી ચાલ હમણાં ચાલ હમણાં ચાલ 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 એ ગઢેરો હમણાં સાનો ચાલે મારી સાસુ ઓલરેડી ઘેરે આવેલી છે હું ટેન્શનમાં છું ભાઈ તું અહીંયા બેસી જા તને શું પ્રોબ્લેમ છે ચાલ બોલ બોલ બોલવા માટે બોલવા માટે ફટાફટ બોલવાનું તમારે છે તમે બોલો મારા મારા રિપોર્ટ શું આવ્યા એ બોલો રિપોર્ટ હા સના રિપોર્ટ અરે અરે કેમ આમ કરો જો આ ગઈકાલે સવારે આવ્યો તો ને બધા ટેસ્ટ કરાવવા માટે એક મિનિટ અરે મને અરે હા ખરા આ ગઈકાલે તું મારી ક્લિનિક માં આવ્યો હા હા પેલી ફર્ટિલિટી ટેસ્ટ ની માટે એ એટલે અરે બે બે ફર્ટિલિટી ટેસ્ટ એટલે તું બાપ બનવાની ક્ષમતા ધરાવે છે કે નહીં તેને હશે રાઈટ હા હા અરે એમ બસી મને ગડે બરાબર લેટ મી ચેક નામ શું તમને તમારું નામ યાદ નથી તમારું નામ બાર તકતી પર લખ્યું છે જઈને વાંચી આવો ઓકે મને બધું યાદ છે તું મને ના યાદ બહુ તારું નામ શું છે બસી મને જલ્દી મારું 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 નામ પપ્પુ પપ્પુ કુકડિયા પપ્પુ પપ્પુ કુકડિયા બચ્ચું મારે ઘરે કુતરાનું નાનું બચ્ચું છે એનું નામ બી પપ્પુ છે પપ્પુ 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 મારો નલ્લો પપ્પુ મારો મીઠો પપ્પુ મારો કાળિયો પપ્પુ મારો જાડિયો પપ્પુ મારે પપ્પુ ને પપ્પુ પપ્પુ ને પપ્પુ 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 હવે બચકું ભરી આલા દાદિયા કુતરા તો પપ્પા ને લોકડિયા પર છોડી ના પૂછ પપ્પુ કુકડિયા પપ્પુ કાપડિયા પપ્પુ કુકડિયા કાપડિયા આઈ સ્વાય ધારો રિપોર્ટ આવ હું તને વાંચીને સમજાવું ડોન્ટ વરી રિલેક્સ રિલેક્સ શું થયું સાહેબ રિપોર્ટમાં જોક્સ આવ્યા છે તું બચી ગયો એટલે હું બાપ બની શકું એમ છું યસ યસ નો નો તું જિંદગીમાં કોઈ દિવસ બાપ નહીં બની શકે રમાડવાની ચિંતા નહીં બચ્ચાઓને મોટા કરવાની ચિંતા નહીં એ લોકોને ભણાવવા ગણવાની ચિંતા નહીં એ લોકોને લગ્ન કરવાની ચિંતા નહીં એ લોકોને સેટલ કરવાની ચિંતા અરે તારી લાઈફ સેટ થઈ ગઈ પપ્પુ એન્જોય તારા બાપની ટાંગ અરે અહીંયા આગળ મારી જિંદગીની ગાડીના ચારે ચાર ટાયર પંક્ચર થઈ ગયા છે સ્ટેપની ચોરાઈ ગઈ છે અને તું કહે છે કે મારી લાઈફ સેટ થઈ ગઈ બાપા રૂસી રૂસી ડગ્યા કુટરા જો એમ ઉસકે ના બોલો નહીં ઉસકે ના ને તો ફર્ટિલિટી પર અસર કરે રૂસી વાર રૂસી વાર કર બાપા રિલેક્સ થા રિલેક્સ થા બાપા એટલે બધો ઉસકે સામે જાય હા ને જો મારી વાત સમજ આવી નાની નાની જીવો છે ને મગજ પર નહીં લેવાની ઓકે મને લાઈ નાની વસ્તુ મગજ પર નહીં લેવાની ત્યાં આગળ મારી સાસુ મારી પાસે રોજ નવા નવા જાત જાતના સર્કસ કરાવે છે ક્યારેક સવારના પોરમાં લોટ લઈને કીડિયા રૂપરૂવા મોકલે છે તો ક્યારેક કબૂતરને ચણ નાખવા મોકલે છે ગયા અઠવાડિયે મને છેક સુરત મોકલ્યો તો ભીત પર પ્રગટ થયેલા સાઈ બાબાના દર્શન કરવા માટે તમે કહો છો કે મન પર નહીં લેવાનું
અરે અઠવાડિયામાં 10-10 વાર સરગવાની શિંગનું શાક ખવડાવે છે. તમે કહો છો કે મન પર નહીં લેવાનું. અરે તમારી સાસુ તમને બાપ બનવા માટે મેણા ટોળા મારતી હોત ને તો તમને ખબર પડત. મારી સાસુ કોઈ દિવસ એવા માણસ મારી શકે જ નહીં. કેમ? એવા મેણા મને લાગે જ નહીં. કેમ? કારણ કે મારા પોતાના 4 બચ્ચા છે. 4. તમારે ત્યાં સરગવાની શિંગનું ઝાડ છે? એવું કઈ પૂછે છે? અરે અહીંયા આગળ લખ્યું છે, પહેલા અભી નહીં, દૂસરા કભી નહીં, અને પોતે 4-4 છાપી નાખ્યા. અમારા ભાગને તમારે જ નહીં લેવાના. અરે પહેલા પછી ફૂલ સ્ટોપ લગાડ્યો હોત તો મારા જેવા બીજા 3 જણનું કામ થઈ જાત કે નહીં? કામ ના બપ્પુ, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું. હું સમજી શકું તને. પણ અમે કોણ? અમે લોકો ડોક્ટર છીએ દીકરા. અમે ડોક્ટર છીએ. ડોક્ટર કોણ? ભગવાનના આંગળિયા. ભગવાન ઉપર ચિઠ્ઠી લખે, ઉપર એડ્રેસ લખે, અમુને આપે, અમે તને ડિલિવરી કીધી, બરાબર? હવે તારી ચિઠ્ઠીમાં લખેલું છે કે પપ્પુભાઈ, પપ્પા બનવાની એક્ઝામમાં તમે ફૂલ્લી ફેલ થઈ ગયા, એટલે થઈ ગયા. સમજી ગયા? હું તો સમજી ગયો. મારી સાસુને કોણ સમજાવશે? એ તો મને ઉતારી પાડવાનો એક મોકો નથી છોડતી. અને હવે એની પાર્ટીમાં તમારો પરમેશ્વર પણ ભળી ગયો. તને બ્લેન્ક પોસ્ટકાર્ડ મોકલવા માટે મારું જ ઘર મળ્યું. હવે આ રિપોર્ટ લઈને હિન્દુ પાસે હું કયા મોડે જઈશ? એ તો આશા બાંધીને બેઠી છે કે તું એને માં બનાવીશ. પણ તે તો એને ત્યાં સુધી પહોંચવાના રસ્તા પરનો ફ્લાયઓવર જ તોડી નાખ્યો. મારી વાત સાંભળીને ફિચિક કરીને ગરમાઈ જશે. હું શું કહું છું ઇન્દુ? ઓલી ત્યાં. હા, આ ઇન્દુ નથી, આ તો બિંદુ છે. એ ઇન્દુ, મારે મારી તારી સાથે એક વાત કરવી છે. પહેલા મને કેવા દોને પપ્પુ, પ્લીઝ મને બોલી લેવા દે, પછી તારી મા મને બોલવા લાયક રાખે ન રાખે. પહેલા મારો વારો ને પપ્પુ, એને બોલવા દે. જમાઈ રાજ, શું બોલ્યા? જમાઈ રાજ. મને તો યમરાજ બોલવા ગયા ને ભૂલમાં જમાઈ રાજ નીકળી ગયું કે શું? પારેકડીએ મજાક કરો છો, નોટી. આ મોટી મને નોટી કે છે? તારી માં બિયર ચાલુ કર્યું કે શું?
શર્માની અને મને કે કે આ મનોરમા અચાનક મીના કુમારી કેમ થઈ ગઈ? તમે સાબિત કરી આપે છે પપ્પુ કે તમે ઝીરો ને હીરો છો, હીરો. હું અને હીરો? તું આજે ખુશ કેમ છે? ખુશ તો હું પણ છું, પણ કેમ? વાત જ એવી છે ને, ડોક્ટર નો ફોન આવ્યો તો ને એની જાત ને એટલે તમને ડોક્ટરે બધું કહી દીધું? તો કહી જ દે ને, આવી વાત છુપાવવાની થોડી હોય. એ સલા, એ પારસી ડોક્ટરે મારા રિપોર્ટનું પેપર લીક કરી નાખ્યું, એમાં હિડિંબા હેપી બર્થડે થઈ છે. ચેક કરવા દે. એ હિડિંબા, અરે શું નામ તારું? મારું કરીના કપૂર. એની જાતને બધી ઉતરી ગઈ. એ તમને બધી ખબર પડી ગઈ? હસ તો. એમાં એ ખુશ ખબર સુન કે તુમ્હારા વજન 200 ગ્રામ અપને આપ વધી ગયા હોગા. 200 કિલો? ખબરદાર છે, કોઈ પણ વસ્તુ છુટ્ટી ફેંકી છે તો મારી નાખી. સોરી મમ્મી, આ કસાઈના હાથમાં નાની બકરીને નહીં સો. બકરી બકરી શું કરે છે? 100 બકરી મરી હશે ત્યારે તારા જેવો એક પાડો પેદા થયો હશે. ખરાબ બ્રેક ફેલ થઈ ગયેલા બુલડોઝર જ્યારે ને ત્યારે મારું જ ખાઈને મારું જ છે ની ખોદે છે. દાટી દઈ કેરસ પર ખાડો ખોદીને તને માં દાટી દઈ. તારી માને કે મારી નજર ની સામે થી દૂર થઈ જાય, નહી તો તારી જાત ને ઉભી. પપ્પુ સાચે પીને આવ્યા છે, છેલ્લા 7 વર્ષ નું ફ્રસ્ટ્રેશન જો કાઢશે ને તો હું અનાથ અને વિધવા એક જ દિવસે તેજસ. મમ્મી ચાલ. ચાલ બહુ ભારે છે. મળી ગયું પપ્પુ કા ચપ્પુ. સાલી ભાગી ગઈ. ખરેખર દારૂમાં બહુ તાકાત હોય છે, બસ હવે આજ તાકાત આજ હિંમત મારે જે વાત કેવી છે ઇન્દુને એ વાત કરવામાં કામ લાગે તો સારું. ઇન્દુ બેસ 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 બેસ. પપ્પુ હું બેસી ગઈ છું. શું 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 પ્રોબ્લેમ શું છે પપ્પુ? ઇન્દુ તારો પપ્પુ નાપાસ થઈ ગયો છે. બહુ વિશ્વાસ છે ને તને? તમારા ઉપર તો મને વિશ્વાસ હોય જ ને. અરે મારી વાત નથી કરતો, ઉપર વાળાની વાત કરું છું. કનુ કાકાની આખી વાતમાં કન્યો ક્યાંથી આવી ગયો? અરે ઉપર વાળાની એટલે ઓલા ઉપર વાળાની જેની તું સવાર સાંજ પૂજા કરે છે ને એની વાત કરું છું. શું કહેતી હતી સવારે? એ તારી વાત જરૂર સાંભળશે. અરે આપણા કેસમાં તો એ પરમેનન્ટલી બેરો થઈ ગયો છે, બેરો. પપ્પુ ઉપરવાળા માટે આવું ના બોલાય. શું કામ ન બોલાય? બોલાય, બોલો. તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? હા પપ્પુ મને ખબર છે. નથી ખબર. અહીંયા અહીંયા 24 કલાક હંમેશા તારે માટે મેં આ બે પગવાળા મદનિયાને પણ મમ્મી કહ્યું છે. તારે માટે મેં આ બિંદુને પણ સ્વીકારી છે. ઇન્દુ હા પપ્પુ
મને ખબર છે કે તમે મારા લીધે મારી મમ્મીને સહન કરો છો. હું એને આખી જિંદગી સહન કરવા તૈયાર છું. એટલે બધા તેણા તો ટોળા સાંભળવા માટે તૈયાર છે. તમને પ્રોમિસ આપ એ તો તું મને છોડી લે નહીં જાય. અરે અરે હું શું કામ તમને છોડીને જાઉં? તમે તમે આવો અહીં બેસો. તા તા તારી માં તને કહેશે કે છોડી દે ને, પણ તો મુકેલ તો પણ તું મને છોડી લે નહીં જતી. ઇન્દુ હું તને બહુ પ્રેમ કરું છું. ઇન્દુ હું તારા વગર નહીં રહી શકું. ઇન્દુ મને માફ કર, હું તને ક્યારેય માં નહીં બનાવી શકું. પપ્પુ આ શું બોલો છો તમે? હાય, હું કેટલું ડરી ગઈ તમને ખબર છે? પપ્પુ તમે ખોટા રડો છો. તમારી માટે એક બહુ સરસ સમાચાર છે. શું? આજે આજે આ ફટાકડાની જે ફૂટ ફૂટ ફૂટિયા કેમ કરે છે? પપ્પુ તમારા બાપ બનવાનો બંદોબસ્ત થઈ ગયો છે. સલાસ્તુ ગુજરાતી ભાષાએ પ્રગતિ કરી છે. પોલીસ બંદોબસ્ત તો સાંભળ્યું તું, બાપ બનવાનો બંદોબસ્ત એટલે તમે પપ્પા બનવાના છો? આઈ એમ પ્રેગ્નન્ટ. તમે જરાય ચિંતા નહીં કરતા, બાળક પપ્પુ જેવું હપસી નહીં જન્મે. હા, ઇન્દુને ત્રીજો મહિનો બેસે ને એટલે કેસરવાળું દૂધ આપવાનું ચાલુ કરી દઈશ, એટલે બાળક પણ દૂધ જેવું રૂપાળું જ અવતરશે. હા હા, એને જોઈને તો પપ્પુ પણ કહેશે, હાય હાય એ બચ્ચા મેરા નહીં હે. આને કોઈ સમજાવો, આ બાળક ખરેખર મારું નથી. ઓહો હો હો હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાતની હજી ઉતરી નથી લાગતી. જાગી ગયા પપ્પુ કુમાર. પ્લીઝ તમે મને પપ્પુ કુમાર કહીને નહીં બોલાવો. ઓકે ઓકે, કુમાર પપ્પુ બસ. અરે ઉભા છો કેમ? બેસો રે જમાઈરાજ. અરે યાર, તમે મને આ રીતે માનવાચક નામોથી નહીં બોલાવો. કેમ? મારું અપમાન કરતા હો એવું લાગે છે. અરે મારી નજરમાં તો તમારું માન બમણું થઈ ગયું છે પપ્પુ કુમાર. હવે તમારું પ્રમોશન થયું છે. હવે તમે રીંગણું નથી રહ્યા, ઓળો થઈ ગયા છે. ઓળો હવે તમારા ઘરે પણ નાનું નાનું કાળું કાળું રીંગણું જન્મશે. અરે મેં તો માનતા પણ માની લીધી છે કે બધું હેમ ખેમ પાર પડે ને તો બોરીવલીથી લઈને સિદ્ધિ વિનાયક સુધી પગે ચાલીને આવશે અમારા પપ્પુ કુમાર. કહ્યું તું ને મારી દીકરીએ તમને કે તમને બાપ બનાવશે, અને એણે તમને બનાવ્યા. બરાબરનો બનાવ્યો. હું તો કહું છું પપ્પુ કુમાર, ભગવાને તમારી સામે જોયું. અરે ભગવાને તમારી સામે જોયું. આવું જોવાનું, પહેલા વરનું ખિસ્સું કાપી લેવાનું અને પછી બારો બાર બૈરીના અકાઉન્ટમાં બેલેન્સ દેખાડવાનું. પણ ડોક્ટર તો કહેતો તો કે પપ્પુભાઈ, પપ્પા બનવાની એક્ઝામમાં તમે ફૂલ્લી ફેલ થઈ ગયા. તમે કોઈ કાળે બાપ નહીં બની શકો. તો પછી ઇન્દુ પ્રેગ્નન્ટ થઈ કઈ રીતે? હા, હવે જવાબ નહીં આપે. આજે ઇન્દુ આવે ને એટલે એના રિપોર્ટ દેખાડીને બધો ખુલાસો કરી જ નાખીશ. પપ્પુ પપ્પુ, હાય પપ્પુ, તમે ઉઠી ગયા? માન માન જીવનમાં ઉપર આવ્યો છું, ઉઠાડવા ક્યાં બેઠી છે? જાગી ગયા બોલ, શું જાત તારું? સારી. ક્યાં ગઈ હતી સવારના પૂરમાં? હવે લે રાજભોગ લખાવા. અહીંયા મારો ભોગ લેવાઈ ગયો છે ને આ રાજભોગ લખાવા ગઈ હતી? પપ્પુ પપ્પુ અહીંયા આવો. તમને ખબર છે આજે પેલી વાઘરણ છે ને એનો હિસાબ પણ મેં ચૂકતે કરી નાખ્યો. એટલે તને વાઘરણે ઓળખે છે? હવેલીની બહાર રમકડા વેચવા વાળી બાઈ બેસે છે ને એની વાત કરું છું. પપ્પુ એકવાર છે ને એની પાસે બહુ જ સરસ રમકડું હતું, તો મેં પૂછ્યું કે એ કિતને કા? તો મને કે એ બોન
તમને છેલ્લા 7-8 વર્ષથી જોઉં છું. અમે એકલ પણ નાઓ છો ને એકલ પણ જાઓ છો આમ સપાટ પેટ લઈને. તમારે કોની હાથું રમકડું જોઈએ છે? તું આ શું કર? એમ કરીને એ થૂકી. સાચું કહો પપ્પુ, તે દિવસે મને એમ લાગ્યું કે જાણે મારા મોઢા ઉપર થૂકી હોય. જે સ્ત્રી માં ન બની શકતી હોય એને જાણે જીવવાનો હક જ નથી. એક સ્ત્રી થઈને સ્ત્રીની વ્યથા સમજી ન શકી પપ્પુ. છોડો ને એ બધી વાતને પપ્પુ, આજે હું એની પાસે ગઈ અને એના બધા રમકડા ખરીદી લીધા. ઉપરથી 100 રૂપિયા આપ્યા અને કહ્યું કે બેન, બેન હવે મારું પેટ સપાટ નથી રહેવાનું, અમારે ત્યાં ઘોડિયું બંધાવવાનું છે, હું માં બનવાની છું. આ 100 રૂપિયાની મીઠાઈ તારા બાળકોને ખવડાવજે. સાચું કહું પપ્પુ, આજ સુધી આપણે કેટલું શોપિંગ કર્યું હશે ને, હજારો લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો, પણ આજે આજે આ 300 રૂપિયાની ખરીદી શું કરી? એમ થયું કે જીવનની સૌથી શ્રેષ્ઠ ખરીદી બસ આ જ છે. ઇન્દુ, ઇન્દુ, મારે તારી સાથે એક વાત કરવી છે. વાત તો મારે તમારી સાથે કરવી છે પપ્પુ. જો આજે ઓફિસેથી જલ્દી આવી જજો પ્લીઝ. કેમ? આપણે છગન કાકાના દીકરાને વેવિશાળમાં જવાનું છે, એટલા માટે. તું ત્યાં જશે? હા. પણ તું તો કોઈ સોશિયલ ફંક્શનમાં જતી નથી ને? પણ હવેથી હું જઈશ, કારણ કે હું માં બનવાની છું. અને આજે પેલા છગન કાકાને દેતો. તમારો છગન કાકા સુશીલા મામીના સીમંતમાં શું બોલ્યા હતા તમને ખબર છે? શું બોલ્યા હતા? મને કે અમારો પપ્પુ કાગડો તારા જેવું દૈત્રુ તો લઈ આવ્યો, પણ હવે સચવાતું નથી. અમે અમારો પપ્પુ પહેલે દિન નમાલો છે. એ આવું બોલ્યા હતા? પણ તું મને આજે કે છે? અરે આજે તો હું એમને કહીશ, એ છગન કાકા તમારો પપ્પુ કઈ નમાલો નથી, પપ્પુ પપ્પા બનવાનો છે. છગન કાકા પપ્પા બનવાનો છે. પપ્પુ આજે કેટલી ખુશ છું, કેટલી ખુશ છું, તમને શું કહું. આ તમારા હાથમાં શું છે? કઈ નહીં. તમારે મને કઈક વાત કરવી હતી ને પપ્પુ? આવી ગઈ? હા મમ્મી, આવી ગઈ. મમ્મી તને ખબર છે આજે પેલી વાઘરણ છે ને? અંદર આવીને વાત કર ડોબી. હા મમ્મી, લાગે છે તવો ગરમ છે. આપણે પછી વાત કરશું. હા પપ્પુ પપ્પા. હવે હું શું વાત કરવાનું? છગન કાકા એ તો મારી બોલતી બંધ કરી નાખી. દુનિયાભરના છગન કાકાઓ મને નમાલો ગણતા હશે, અને હવે સામે ચાલીને આ રિપોર્ટ દેખાડીને મારી જાતને નમાલો રજીસ્ટર શું કામ કરું? સલા પપ્પુ કાગડા, તું જો બાપ બની શકે એમ હોય જ નહીં, તો પછી ઇન્દુને માં બનાવવામાં કયો મોરલો કળા કરી ગયો? હું આજે તુલસીના વરની ચિતા સામે હું એવો રડ્યો, એવો રડ્યો કે પ્રોડક્શન વાળા કાલે મને કહાનીમાં બોલાવ્યો છે. એમાં એવું થાય છે કે હીરો પોતાના મેડિકલ ચેકઅપ કરવા માટે હોસ્પિટલમાં જાય છે, ત્યાં ડોક્ટર એને કહે છે કે તુમ કભી બાપ નહીં બન સકતે. હે બાલાજીમાં મારો ટ્રેક ચાલુ છે. ત્યાં જ બાજુના વોર્ડમાં એક બીજી સ્ત્રીના પ્રેગ્નન્સી રિપોર્ટ કન્ફર્મ થાય છે, અને એનો વર એટલે કે હું એ સાંભળીને બૂમો મારે છે, મેં બાપ બનને વાલા હું. અરે આ ડાયલોગ મારે જ બોલવાનો છે, મેં બાપ બનને વાલા હું. ઓર મેં માં બનને વાલી હું. તમને પણ સિરિયલ મળી? શું તો પણ તમે પણ રીઅલ લાઈફમાં. અપને ઘર પે ભી એક છોટા સા ફૂલ ખિલેગા. પપ્પુ છુપા રુસ્તમ તે મને કહી. અરે કોંગ્રેચ્યુલેશન. અરે તું જો છે તમે કોમ ઉભા શું છો? થોડું મીઠું કરાવો. અરે હા, ગઈકાલે સવારે લો પીળા મીંડાનું પેકેટ તમે લાવ્યા હતા ને, હજુ એમનું એમ જ પડ્યું છે, એ જ લઈ આવું છું. પપ્પુ ભાભી પણ આઈટમ છે, પણ જોયો એનો કમાલ તો જોયો. તું ઓર મેં દોનો બાપ બનને વાલે હે. પેંડા આ પેંડા છે ને, કાલે હું સેટ ઉપર મેચીશ. તું મારે માં બનને કી,
और मेरे बाप बनने की खुशी में। होतु वैसे कुकुल, अत्यारे एक पेन ना तो मारा आते खावत पड़ से ना। सिगोच, खावड़ा, खावड़ा। चलो मैं बड़ा क्यों बता रही हूँ? पहला हूँ खड़ो। ना, मारो मारो, चलो। जो जो पन्ने जना जो केवा एडा बनी ने पेड़ा खाई रहा है। साला पप्पू तारा गिर में एक छोटी सी लव स्टोरी डेवलप थती थी अने एनी तनेज खबर न पड़ी। नक्की नक्की आ कहानी घर घर की नो जूनियर आर्टिस्ट ज तारा घर नी कहानी नो मेन विलन छे पण एनी साबित इशू चुप साला मफतिया रह कलिंगर पप्पू कलिंगर अरे अत्तर रात्रे बे वागे तारा मने कलिंगर कदी लाव ए मारो प्रॉब्लम नथी कशी थी पण लाव जाओ भैया ने जेने जगाड़ो अरे अर्धी रात्रे भैया ने जगाड़ू ने तो भड़तू समझे शू कहू छू आधी रात तू काढ़ी नाख आवती काले सवारे मारी मम्मी ने जगाड़ू રાતે 2 વાગે કોણ આવ્યું છે પપ્પુ ડોરબેલ વગાડીને કલિંગર તો નહીં જ આવ્યું કોમેડી કરો છો કોમેડી કરો છો આવા ટાઈમે કોમેડી કરો છો તમને શરમ નથી આવતી જાઓ જઈને દરવાજો ખોલો ખોલો છો આજા બાબા આજા એ મારું ઘર છે તારું ઘર બાજુમાં છે અરે મને ખબર છે પણ રાત્રે 2 વાગે લાઈટ કેમ ચાલુ છે ભાભીને ત્રીજો મહિનો એ બધું બરાબર છે ને ગુડ ચુ જો પપ્પુ મારું કેટલું ધ્યાન રાખે છે ને આજ કે મને કલિંગર નથી ખવડાવતા બોલો શું તમારે કલિંગર ખાવું છે હા બોલ અત્યારે રાતના 2 વાગે અને કલિંગર ખાવું છે બોલ તો ખવડાવવાનું એક મિનિટ ગોઈંગ ગોન વેન્ટેડ જો પપ્પુ જોયો ગોઈંગ ગોન વેન્ટેડ કહીને જતો રહ્યો હવે સીધો આવતીકાલે સવારે આવશે મફતની ચા પીવા કલિંગર હાજર છે અત્યારે આ ટાઈમે તો કલિંગર ક્યાંથી લાવ્યો મારા ઘરેથી કલિંગર મારો પણ ફેવરિટ ફ્રૂટ છે યાર બંનેનું ફેવરિટ ફ્રૂટ પણ એક જ છે સાબિતી નંબર 1 તમે એકદમ સાચી વાત સાંભળી છે દેસાઈની છોકરી ભાગી ગઈ એકદમ ગુડ ન્યૂઝ વન્ડરફુલ ડાર્લિંગ છે એકદમ ગુડ ન્યૂઝ વન્ડરફુલ ડાર્લિંગ એટલે ભાભી પાછા પ્રેગ્નન્ટ થયા ને બાબા એ વિંગના સેક્રેટરી દેસાઈની છોકરી ભાગી ગઈ છે કોની સાથે એના ઘરઘટી સાથે હવે શું થશે ક્યાંથી મળશે હા છોકરી ક્યાંથી મળશે હવે છોકરી નહીં ઘરઘાટી ક્યાંથી મળશે આ જમાનામાં છોકરી તો મળી જાય ઘરઘાટી મળવો બહુ મુશ્કેલ છે એ તને યાદ છે ને આજે સોનોગ્રાફી માટે જવાનું છે પાંચમો મહિનો જઈ રહ્યો છે હાલા એટલે તમે પણ પ્રેગ્નન્ટ છો કેવડાયું નહીં હું ફેકું હા આ કુકુલને છૂટો ફેકું તમારા ઉપર મને કેમ જા જા જઈને રિક્ષા લઈ આવ જા અરે રિક્ષાની જરૂર નથી યાર આ કેમ એમ કહીને ગયો કે રિક્ષાની જરૂર નથી કારણ કે તમે રિક્ષામાં સમાશો નહીં ને એ કાળા સિંગોડા મારી દીકરી આટલા સરસ ન્યૂઝ આપ્યા તમે એને એક વાલની વીટી પણ અપાવી છે હા કહી દઉં છું તમને જેવો બાળકને જન્મ આપે ને એવો 2 લાખનો એના માટે ને 1 લાખનો મારા માટે ડાયમંડનો સેટ રેડી રાખજો બોલો ચોપડા પૂજન કોણે કર્યું ફટાકડા કોણે ફોડ્યા દિવાળી કોણે મનાવી અને દેવાળું કોનું નીકળશે પપ્પુ આશ તમે હજી અડધી ચડ્ડી પહેરીને અડુક્યા દડુક્યાની જેમ આટા મારો છો તૈયાર નથી થવાનું આપણે ડોક્ટર પાસે જવાનું છે ને પાંચમો મહિનો જઈ રહ્યો છે પપ્પુ તમને ખબર છે ડોક્ટર આજે સોનોગ્રાફીમાં આપણા બાળકની હાર્ટબીટ આપણને સંભળાવશે હા અને એ સાંભળીને મારી પણ થઈ જશે પપ્પુ અહીંયા આવો રામાયણ અને ભાગવત ગીતાના પાઠ કરજો એટલે આપણા બાળકમાં રામ અને કૃષ્ણના સંસ્કાર આવે
એવું જરૂરી થોડું છે? બાળક જો નીચ હોય તો રાવણ ને કંસ ના સંસ્કાર પણ તો આવી શકે છે ને? અને આના કેસમાં તો એના ચાન્સીસ વધારે છે, કારણ કે આ તો છે દુર્યોધન ની ઓલા. શું એક સરખું તમે ખૂણામાં જઈને બળબળ કરો છો? હું જ્યારથી પ્રેગ્નન્ટ થઈ છું ને, એક સરખું તમે કઈ બળબળ કરો છો? પપ્પુ મને કહો જો, તમારામાં શું પ્રોબ્લેમ છે? પપ્પુમાં પ્રોબ્લેમ નથી, પપ્પુમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. અહીંયા બેસ, આવ તને પંચમાસી રાખડી બાંધું છું. જો આ રાખડી બાંધીશ ને એટલે ભગવાન તારી રક્ષા કરશે અને તને કોઈની નજર નહીં લાગે. આમે જો કે તને કોઈની નજર લાગવાના ચાન્સ પણ નથી. કેમ અમે? તું કાળા અંજણના ડબ્બાને જો પડલી છે તે. હું શું કહું છું? તમે થાકતા હે ગદાધારી ભીમ? મને તો બહુ મજા આવે છે જામવન. બોલો બોલો, જામવન બોલો, કાળા જાંબુ બોલો, કાલી ચરણ બોલો, પણ એક વાત યાદ રાખજો, ગોરા ગાલ પર કાળા તલનું ટપકું એ અજોડ છે, જ્યારે કાળા ગાલ પર સફેદ ટપકું એ કોડ છે. હું ધન્ય ધન્ય થઈ ગઈ કવિ કાલિદાસ. આંટી આંટી, અરે તૈયાર થઈ ગયા ઇન્દુ? હા આદર પર આદર પર. ચલો ચલો ચલો, ગાડી આવી ગઈ છે. ગાડી આવી ગઈ? કયા એરિયામાંથી ચોરી? ભાભીએ સોનોગ્રાફી કરાવવા જવાનું છે એટલે મેં અડધા દિવસ માટે ગાડી લઈ લીધી છે બાલાજી વાળા પાસેથી. ઇસ સોનોગ્રાફી કે સ્પોન્સર છે બાલાજી ટેલિફિલ્મ્સ. ઓ સોનોગ્રાફી એ સ્પોન્સર અને છોકરું એ સ્પોન્સર. ચલો ચલો જવાનું છે. હા ચલો ચલો ચલો. અરે મમ્મી, પપ્પુ તો રહી જ ગયા. હા તો તેડી લે ને, એક પેટમાં ને એક કાંઠમાં. પપ્પુ પપ્પુ, મારી સોનોગ્રાફી માટે બાલાજી વાળાએ ગાડી એ મોકલી છે, હવે તો ચલો. નથી આવ જા. ચલો ને પપ્પુ. શું લાવણી બંધ? નથી આવ, નથી આવ, નથી આવ, નથી આવ, નથી આવ, નથી આવ જા. શું થયું? સોનોગ્રાફી જ ન હોત, આ સોનોગ્રાફી બાયોગ્રાફી આ જ્યોગ્રાફી જ ન હોત. આખી સોસાયટીમાં તારી નાલેશી થશે, બધાને ખબર પડી જશે કે તું આ જીવન બાપ બની શકે એમ નથી. એ ભગવાન, આ નાલેશી માંથી બહાર નીકળવાનો કોક રસ્તો દેખાડ. કાલા ખજૂર, મારી સાસુ ટકો કરાવીને પાછી આવ્યું. મતલબ થા કે મે કાલા ખજૂર, લેકિન આપ કોણ હો મેરે હુજૂર? જલે કો આગ કહેતે હૈ, બુજી કો રાખ કહેતે હૈ, ઇસ રાખ સે જો નિકલે બારૂદ ઉસે શરદ સુપારી કહેતે હૈ. શરદ સુપારી પાનની દુકાનમાં પેદા થયા તા? હે સમજકર ડાલ દેગા, સમજા ના? નહીં નહીં, મતલબ મેરા એસા કહેને કા મતલબ એસા હૈ કિ વો આપકી ફોઈ ને આપકા નામ એસા ક્યું પાડા? હમારા કોઈ નામ નહીં પાડા, અંડરવર્લ્ડ કે અંદર એસા હી નામ રખને કા રિવાજ હોતા હૈ ક્યા? જૈસે કલ્લુ કટેલા બાબુ હટેલા વૈસે જ આપુન શરદ સુપારીએ બીડુ. કોણ છે કોણ છે? ચિલ્લા મત, પોલીસ આપુન કે પીછે આઈ હૈ. અચ્છા
तो फिर आप ही दरवाजा खोलो। मैं किधर छुपो? हाँ? मैं किधर छुपू? अरे मेरे को बताओ मैं किधर छुपू? बोल मैं किधर छुपू? अब एक मिनट अरे जल्दी बोल, विचार विचार करने दो। अरे क्या विचार करने का, जल्दी बोल। अरे रुको ना, विचार करने दो। हमारे सर पे वार है, तुम्हारे जैसा टक्का मुंडा नहीं है, विचार घुसने में टाइम लगता है। रुको, रसोड़े में। हाँ। एक मिनट, अब मैं किधर छुपू? अबे जाके दरवाजा खोल। अरे दरवाजा खोल। अरे जबरदस्ती सुन, बाहर से खली वली कर देना उसको, क्या हाँ? ऐसा डाल देगा। चल कच्छी समाज जो हूँ, एकमात्र इंस्पेक्टर छू। असा जे समाज जो हूँ गौरव अहिया। इंस्पेक्टर साहेब, आउ कच्छी नहीं आ, आउ गुजराती अहिया। क्या छे? પેલો શરદ સોપારી ક્યાં છે? એ અહીંયા જ આવ્યો છે. ના સાહેબ, અહીંયા કોઈ શરદ સોપારી, મિલન સોપારી, રસીલી સોપારી કોઈ નથી આવ્યો. બોલ ક્યાં છે? સાહેબ ખરેખર મને ખબર નથી. જવાબ આપ, ક્યાં છે? સાહેબ બેસાડીને પૂછો કે ઊભા ઊભા, જવાબ એક જ મળશે, મુકે ખબર નહી. ઠીક છે, તારું ઘર ચેક કરવું પડશે. અહીંયા શું છે? ડેન્જર ઝોન. એટલે મારી સાસુનો રૂમ છે, જાઓ. કિચન કઢાય, કઢાય. મારી પાસે કોઈ કડા બડા નથી, તો મેં તમને આપી દીધા. કિચન ક્યાં છે? રસોડા. જવાબ આપ, કિચન ક્યાં છે? ઇન્સ્પેક્ટર સાહેબ, તમે અમારા રસોડામાં ન જઈ શકો. કેમ? તમે નોન વેજીટેરિયન છો. એ હું જૈન છું, પ્યોર વેજીટેરિયન. બસ, તો તમે અમારા રસોડામાં ન જઈ શકો, કારણ કે અમે પ્યોર નોન વેજીટેરિયન છીએ. ઠીક છે, હું બહારથી ચેક કરીશ. ત્યાં ફ્રીજ પાછળ મને કોઈ દેખાય છે. કેરાય, કોણ છે? ભાઈ છે. અબા બાઈ છે, કામ વાળી બાઈ છે. ઇનકે બહાર અચ્છે જો છો, મુકે પાણી પીવું હે. હમણાં હું જે બોલું ને એટલું જ કચ્છી મને આવડે છે, હવે ગુજરાતીમાં. અરે એને બહાર આવવાનું કે, મને પાણી જોઈએ છે. અરે બાઈ, બાઈ નહીં આવે. કેમ? ચાકુ દેખાડે. કચ્છી ન આવડે? તમે તો યાર કચ્છી એવી રીતે બોલો છો જાણે કચ્છી ઇન્ટરનેશનલ લેંગ્વેજ હોય. પોપટ આમ જ નીકળી ગઈ. તમે કોલ્હાપુર ના છો તો લાવણી બાવણી જકાશ આવડતી હશે નઈ? એ તે કે લાવણી પણ, એટલે બાવણી પણ, એ તે ગાઉન દાખવા. સાહેબ આ પપ્પુ કુકડિયા નું ઘર છે કે ઉમરાવ જાન નો કોઠો નહીં કે મુજરો સાંભળવા બેસી ગયા? હી કોલ્હાપુરજી ના, એવી મને શંકા છે. મને ખાતરી છે. આઈધર એનું મોઢું દેખાડશે ઓર લાવણી ગાઈને સંભળાવશે. ચોઈસ ઇઝ યોર્સ.
कब तक छुपेगी कैरी पत्तों के आड़ में, एक दिन तो वो बिकेगी बाजार में। शाबाश भिड़ू, शाबाश भिड़ू, हूँ बोलू शाबाश भिड़ू। रेशमा चरे गाने लाल काया धागा ने, हाथ नाम लगा मुझी साड़ी के, हाथ ना लगा मुझी साड़ी के। कच्ची लावणी पहली बार सामी। बाल बाल बच गया बेड़ो। बोलो टकलो बाल बाल बची गए। टकला बिकला बोलने का नहीं, फोट डालेगा भाई तेरे को। नहीं नहीं, मेरा हमारा ऐसा कहने का मतलब था कि वो ये 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 बाल ये बाल ये सब आप कब साथ में लेकर ही घूमता है क्या? क्या है, आप उनका धंधा ऐसा है बेड़ो, ये पुलिस वाले को टांग देने के लिए है ना, ये सब आइटम साथ में लेके घूमना पड़ता है क्या? ये साड़ी भी? नहीं रे नहीं, मैं अंदर छुपेला था ना, वॉशिंग मशीन के अंदर से मिला। बैठ। आपने सु, आपने बेसन के तो बेस जवान। एक बात बता, मेरी साइज के कपड़े पहन के घूमने वाली आइटम कौन है तेरे घर में? आइटम नहीं है, एटम बॉम्ब है। हाँ? मेरी सासू है। तेरी सासू को मिलना पड़ेगा यार। मिल लो, फिर लोग तुमको हॉस्पिटल में मिलने आएंगे। नहीं अभी नहीं, धंधे का टाइम है, समझा ना? बिल्कुल नहीं। बाकी आज तूने शरद सुपारी को खरीद लिया है क्या? इंडियन हो एकमात्र गुजराती भाई, आज के तारो गुलाम जा। एक बाजू कच्चे इंस्पेक्टर, बीजी बाजू गुजराती गुंडो, शू थवा बैठू छे गुजराती प्रजानु। अंगस किया गया, टांग खींच रहे तू मेरा? वखाण वखाण किया। आज पछी अंडरवर्ल्ड में कहीं भी काम पड़े बिंदास केवानो है, 70% डिस्काउंट ऑफिसर है। कोई ना भी हाथ पर तोड़वाना हो है, कोई ने उठावाना हो है, कोई नहीं सुपारी आपवानी हो बिंदास केवानो। ए भाई, आ सुपारी एटले, सुपारी एटले, सुपारी एटले, मैं सुपारी बोले तो क्या होता है, गुजराती है ना? बेवार गुजराती। मतलब फादर मदर बनने गुजराती, એટલે બેહવાર ગુજરાતી થી આકે નહીં। કોમેડી કોમેડી આદમી ભી કોમેડી। અરે સુપારી બોલે ના તો મર્ડર કરવા માટે જે હવાલો આપે ને એને અંડરવર્લ્ડ માં સુપારી કહેવાય। મર્ડર એમાં આપણી સ્પેશિયાલિટી છે બેડો। હા એટલે લોકો આપણને સરસ સુપારી કહીને બોલાવે છે। હમણાં એક જણની વાઇફ ની ગેમ કરી, એટલે કોઈ કે પોતાની વાઇફ ની સુપારી આપી દીધી। આ સાલીનો બાજુવાળા સાથે ચક્કર હતું એ? આ તો મારી સ્ટોરી, બાજુવાળા સાથે ચક્કર હતું તો બાજુવાળાને મારી નાખવો જોઈએ નહીં। બાજુવાળા બે ત્રણ હતા, વાઇફ એક હતી, એટલે મેઇન સ્વિચ બંધ કરી ડાલા। અભી ક્યા પેલો કહે છે ને, અપનો સે ન હો ખફા, અપનો સે ન હો ખફા, અપને જો હો બેવફા, કર દો ઉસે સફા। अपने जो हो बेवफा तो कर दो उन्हें सफा। शू विचारे छे पप्पू,
ઉપર વાળાએ તને બદનામીથી બચાવવા સામેથી આ ચમકતા લોટાને મોકલ્યો છે. આપી દે સાલીની સોપારી, ના રહેશે કલંકની નિશાની, ન બચશે બદનામીની કહાની. બહુ ટાઈમ પાસ હો ગયેલા હે, અપુન ઘંટી માર રહેલા હે ક્યા? બાબા ભાઈ, મેરે કો આપકા એક નાનકડા કામ હે. ક્યા? નહીં, અભી આપને એસા કહા ના કે કઈ પણ કામ હોય તો અડધી રાત્રે આપણને કહેજે, તો અડધી રાત સુધી રાહ ન જોઉં ને અત્યારે કહું તો ચાલે? અરે બોલ ને, કોણ તને સતાવે? કોના હાથ પગ તોડવા છે, કોની સુપારી આપી છે, મેટર બોલ. બોલ. મારી વાઈફની સુપારી આપી છે. કેમ? અરે શું કહું ભાઈ તમને, કોઈકનું ઘોડિયું મારે ત્યાં બંધાશે અને હાલરડા પણ મારે જ ગાવા પડશે. સમજ ગયા મેડો? શું પાણી કમ ચાય ભાઈ? સેલ્ફ રિસ્પેક્ટ. આ વાત હે, છોટી આઈટમ હે, રિસ્પેક્ટ માંગ રહેલી, બાપ દેના હી પડેગા. આઈએ છોટે સરકાર, આપકી તશરીફ વહાં પે રખીએ. રાજ, તશરીફ કા મતલબ ભી જાનતા હે તું બેડો? હા, જા, હું તારી વાઈફની ગેમ બજાવીશ. ત્રણ પેટીનો બંદોબસ્ત કર. તો ભાઈ હું શું કહું છું, લાસ્ટ તો એક જ પેટીમાં આવી જાય, પછી ત્રણ પેટીનું શું કામ? નકામો ખર્ચો. અરે ખર્ચો તારામાં છે, પેટી બોલે ના બેડો તો લાખ રૂપિયા. હે? લાખ રૂપિયા. તીન પેટી મતલબ 3 લાખ? હા, 10 લાખનો ભાવ છે આપણો. તો 3 લાખ રૂપિયા કેમ? અરે 70% ડિસ્કાઉન્ટ આપ્યું ને મેં તને પેલા. પપ્પુ, ડિસ્કાઉન્ટનો માલ છે, ઉપાડી લે. કન્ફર્મ? મર્દ કે જવાન? બસ, તો એક અઠવાડિયામાં રોકડા 3 લાખ તમારા હાથમાં હશે. જે દિવસે મારા હાથમાં 3 લાખ હશે, બીજા દિવસે તારી વાઈફની લાશ તારા હાથમાં હશે. ખાને સે મીઠે ઉસે ભૂખ સમજો, પીને સે મીઠે ઉસે પ્યાસ સમજો, શરત જિસકી સુપારી લે ઉસે ખલાસ સમજો. બીડો, આપન યે તેરા વાઇફ કો ખલાસ કરેગા ક્યા? અરે યે મેરા વાઇફ નહીં, યે મેરી બા હે ઓલરેડી. અરે યે મેરી મેરી વાઇફ યે હે યે. ના અભી જરા થોડી સી સી. ये अंदर हमें आपको बता सकते हो? आ जाओ जाओ अंदर ही ना, कुछ आ रही है.